સર મારું બાળક 5 વર્ષનું છે, પણ અમે હું એને જમાડું ને ત્યારે હું સ્ટોરી કહેતી હોઉં કોઈ પણ ધાર્મિક કે લીડર્સ ની, કે તો એ બરાબર કે એ નહીં સારું એમ? એનાથી જમેશ, હા હું એ શાંતિથી બેસે અને હું સ્ટોરી કહેતી હોઉં. જેમ કે હમણાં પરસોત્તમ મહિનો ગયો તો હું સવારે રોજ એક સ્ટોરી જોઈ લઉં અને પછી હું દિવસમાં એને કહું તો એ શાંતિથી બેસી સાંભળે અને જમે. ચાલો તમારો જવાબ આવી ગયો. ટીવી જોવાથી શું કરવું તો જવાબ આવી ગયો. જો છે ને, મેં કીધું અહીંથી ને અહીંથી મળવાનું બહુ સરસ કામ છે, હું સંમત છું. પણ હું એટલું તમારું ધ્યાન દોરું, હું જે ધર્મમાં માનું છું એ ધર્મ મારું સંતાન પ્રાપ્ત કરે એવો આગ્રહ ન રાખો. શા માટે? શા માટે? તમે હમણાં પુરુષોત્તમ મહિનો બોલ્યા ને એટલે નહીં તો નહીં કે. પણ હું એવું માનું છું કે દેર આર નંબર ઓફ ગુડ સ્ટોરીઝ. હું તમારું ધ્યાન દોરું છું, ખાસ તમને મદદરૂપ થાય એવી. તમે બહુ જરાક પ્રામાણિકતાથી મારી વાતને લેજો. મને તમે અંગત રીતે પૂછો તો રામાયણ મહાભારત અને ભાગવતની કથાઓ ન કહેવી. કેમ ન કહેવી? અમુક સમજ વિકસે ને પછી જ એ કથા સમજાય. બાકી એ કથાઓની અંદર એકબીજાને શાપ દેવા, એકબીજાને વરદાન દેવા, એકબીજાને મારી નાખવા, એ કથાઓ વધુ છે. તમે મને કહેશો તો હું તમને 101,008 કથા ભાગવત માંથી કાઢી આપીશ, કાઢેલી જ મારી પાસે. તો શું કેવું? હવે સમજો તો શું કેવું? વેદ વેદાંત અને ઉપનિષદ ની કથાઓ કેવી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણું મૂળ શાસ્ત્ર એ છે, સમજો. બે શબ્દો છે જેને ગુજરાતીમાં અથવા હિન્દીમાં દ્રષ્ટાંત કહેવાય છે, જેને અંગ્રેજીમાં મેટાફર કહેવાય છે. મેટાફર એટલે કમ્પેરેટિવ થાય. આપણે માનો કે કમ્પેરિઝન એટલે સાદું. આ પ્રકાશ મારી ઉપર એવી રીતે આવે છે જાણે ઉગતા સૂરજનો પ્રકાશ. ઉગતું સૂરજ ઇઝ અ મેટાફર, ઇઝ અ દ્રષ્ટાંત. તમે વેદ વેદાંત અને ઉપનિષદની કથાઓ, એમાં રામ નથી કૃષ્ણ નથી, છતાં મૂલ્યો છે, નીતિ છે. હું તમને કહું, સત્યવાન જાબાલીની કથા વેદ વેદાંતની કથાઓ છે. સાવિત્રી અને સત્યવાનની કથા ત્યાંની કથા છે. અનેક કથાઓ એવી છે કે જેમાં જીવન જીવવાના રાહ છે. તમને હું વિનંતી કરું, આવું બધું યુટ્યુબ ઉપર બહુ જ અવેલેબલ છે, એટલે તમે એ મેળવી લો અને એ કહો. તમારો રસ્તો ખૂબ સારો છે, પ્રશંસનીય છે. પણ એમાં પાછો માર્ગ બીજો ના આવી જાય એટલે મેં તમારું ધ્યાન દોર્યું. બાકી હું બહુ આનંદિત થયો તમે આવું કરો છો. રાઈટ, આપણી પોતાની જેની વાત હમણાં મેહુલ સરે કરીને, ગીજુભાઈની બાળ વાર્તાઓ, જીવરામ ભટ્ટની બાળ વાર્તાઓ, એટલી બાળ વાર્તા છે. તમને ખબર છે ભાવનગર યુનિવર્સિટીમાં એ દીકપાલસિંહ જાડેજા કરીને પ્રોફેસર છે, એ બાળકો માટે રોજ એક વાર્તા મૂકે છે, બધી ઉંમરના માટે મૂકે છે. અત્યારના 500 વાર્તાઓના ઓડિયો અવેલેબલ છે. તમે મને કહેશો તો હું તમને ફોરવર્ડ કરીશ. એના ગ્રુપ ચાલે છે, એટલે સોર્સ અને રિસોર્સ પુષ્કળ છે. ઓનલી થિંગ, આપણે એને જાણીએ અને શેર કરીએ. આનાથી મોટો ફાયદો શું થશે હું તમને ઉદાહરણ. એ કદાચ ફોર્મલ શિક્ષણ ન લઈને તોય ઘડાશે. એનું ઉદાહરણ કોણ? જય વસાવડા. તમે એનું નામ સાંભળ્યું હશે. એને મમ્મી આ જ કામ કર્યું. એના મમ્મીએ બીજું કઈ કર્યું? એ સ્કૂલે નહોતો ગયો, 7 ધોરણ સુધી સ્કૂલે નહીં ગયો. પણ શું કહે? ભણાવવાના વિષય વસ્તુની વાર્તા કે, એટલે વાર્તા ફોર્મ એને આવે. અત્યારે પણ તમે જયને સાંભળો તો એને એક લેક્ચરમાં 5 વાર્તા આવશે. એ માએ આપેલી વાર્તા, એટલે ઈચ્છા એ કેળવણી છે એક પ્રકારની. તમે કેળવી રહ્યા છો કેમ શીખવું તે શીખવે તે શિક્ષક, અને કેમ કરવું તે કહે તે કેળવણી. એટલે મારી તમને જસ્ટ એક સૂચન છે કે તમે એવી વાર્તાઓ મેળવો, પુષ્કળ છે. તમે મને કહેશો તો હું તમને અનેક લિંક ફોરવર્ડ કરીશ. મારો કોઈ વિરોધ નથી, મેં તો બહુ અભ્યાસ કર્યો છે. હું આજે પણ ગીતા પ્રવચનો વગેરે મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી રહ્યો છું, અદભુત છે. પણ એમાં તમે જવાબ નહીં આપી શકો એવા પ્રશ્નો તમારું સંતાન પૂછશે, એટલે ત્યાં આપણે ખોટા પડીએ નહીં એટલે આપો છો. એને મોટું થઈ જવા દો, પછી એની મેળે ભલે સમજે. મને પોતાને એક વિદ્યાર્થી એવું પૂછ્યું હતું કે શંકર ભગવાને ગણપતિનું માથું છે
કાપી નાખ્યું એના સંતાનનું, અને પછી બાજુમાંથી હાથી પસાર થતો હતો તો એ મદનિયાનું માથું કાપી અને એને પોતાના છોકરા ઉપર મૂકી દીધું. લોર્ડ ગણેશ થઈ ગયા, થઈ ગયા. મને કે ધીસ ઇઝ નોટ ગુડ ફોર શંકર ભગવાન. કેમ, વાય નોટ ગુડ? સાંભળજો, આ બનેલી ઘટના કહું છું. મને કે ધીસ ઇઝ નોટ ગુડ, ભગવાન ઉઠીને આવું કરે. મેં કે એમાં શું ખોટું કર્યું? તો કે કથામાં એવું ક્યાંય લખ્યું છે? બોલું, મદનિયાનું માથું લઈ લીધું એનું શું થયું? સી માય એન્ડ યોર ચાઇલ્ડ ઇઝ મોર અવેર. એને બહુ ચિંતા પહેલાની છે માણસ કરતા. શેરીમાં ગલુડિયા આવે ને જયારે કૂતરીને, ત્યારે આપણે નથી દોડતા, આ છોકરાઓ દોડે છે. એને કંટાણ ઓઢાડવા જાય, એ શીરો ખવડાવવાની માથાકૂટ કરતા હોય. એટલે એને પ્રશ્ન પૂછો, તમે શું જવાબ આપો? ચાલો, એ કેમ રસ્તે આવી રહ્યો હતો મંદિર, એ હાથીનું બચ્ચું હતું ને, એનું માથું કાપી લીધું, પોતાના બચ્ચાને જીવાડી દીધું. હવે તમે શું કહો કે શંકર ખોટા એમ કહો? તો મુશ્કેલી, મદનિયું જીવી ગયું એવું તો કહેવાય નહીં, કારણ કે આપણને ખબર નથી. ધેટ્સ વાય આ મેં તમને ઉદાહરણ એટલે આપ્યું કે મિસ મેસેજ ન જાય, કે ના, શાસ્ત્રોની વાત એ પોતે સમજે ત્યારે જાણે ને તો વધુ સારું. પણ આવા શાસ્ત્રો છે આપણે ત્યાં પુષ્કળ છે. આપણું મૂળ તો વેદ, વેદાંત અને ઉપનિષદ છે. પછી આ બધી મેટાફરમાં બધી કથાઓ આવી. અને તમને ખબર છે કે રામાયણ 300 પ્રકારની રામાયણ છે. 300 કાઇન્ડ ઓફ રામાયણ આર ધેર. તમે શું કહેશો ને શું નહીં, એટલે બેટર ઇઝ ધેટ શાશ્વત વાતો કરો. સત્યવાન જાગરીની વાત કરો તો ખબર પડે. ચાણક્ય સિરિયલ તમે જુઓ તો તમને ખ્યાલ આવે, મૂળ વાત આવે છે, બેઝિક મૂળ વાત આવે. એમાં કોઈ ભગવાન વાળી વાત ના આવે, એમાં ઈશ્વર તત્વની વાત આવે. સ્પષ્ટ સમજો. મેં જે વચ્ચે તમને કીધું, વિનોબાજીના માં કેવી રીતે કે છોકરાને ઝડપી જમી લેવાની ટેવ હોય, બધું ગફળાવી દે, ચાવે નહીં. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે કોળિયો 32 વાર ચાવો, પણ એટલી બધી ધીરજ એની હોય નહીં. એને એની માએ કેમ સમજાયું, બેટા વિન્યા આમ ન ખવાય? તો કે કામ, શું કામ ન ખવાય? તો કે જો દરેકને છે ને દરેકના ભાગનું આપ્યું હોય, ભગવાને દરેકને દરેકના ભાગનું આપ્યું હોય. જે વહેલું ઝડપથી ખાઈ લે એનું ખૂટી જાય, તો હા, તો તું વહેલું ખાઈ લઈશ તો વહેલું ખૂટી જશે. હવે બાપ વચ્ચે આવ્યા જમતી વખતે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, આવી તો હું તમારી સાથે ઘણી વાત શેર કરીશું. જમતા હતા ત્યારે બાપે કહ્યું, બીજું કહું વિનો તને, તો કે શું? તો કે તું કોળીઓ પહેલી વાર ચાવ તો કેવો લાગે? તો કે બહુ મીઠો લાગે. કેમ મીઠો લાગે? તો કે ખબર નહીં, અંદર રસ ભળે ને મીઠો લાગે. તો કે મીઠું લાગે એ તો ઘણી વખત મોઢામાં રખાય ને કે ઉતારી જવાય? તો કે રખાય. તો કે હા, રાખ, ઉતારી ન જાય. સી ધીસ ઇઝ ધ વે ઇન વિચ યુ કેન કોમ્યુનિકેટ ધ વેલ્યુઝ. આ ધર્મની જ વાત છે. ઓલા એ માએ એમ કીધું કે કોટા છે, તું જલ્દી ખાઈ જઈશ તો તારો જલ્દી ખલાસ થઈ જશે, આને લાંબો હશે, તારે લાંબો લાવવું છે, ધીમે ધીમે ખા. એટલે વાત તો ચાવવાની જ કરી. પણ એમને આપણે શું કહે, ચાવતો જા, ચાવતો જા, પછી પેટમાં દુખ જ મને કહેતો નહીં. આ એ નહીં અસર કરે, આ અસર કરશે, આ અસર કરશે. ખ્યાલ આવ્યો ને? થેન્ક યુ. સરસ પ્રશ્ન.